તો ત્રંબકેશ્વર મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને જે મુદ્દો આખો ચાલી રહ્યો છે તેના વિશે જ આપણે ચર્ચા કરી રહ્યા છે. સોનરબેન, પહેલા શનિ શિંગડાપુરમાં મંદિરમાં પ્રવેશને લઈને જયારે વિરોધ ચાલતો હતો અને તે સમયે પણ સમાધાનની એક તક મળી હતી ત્યારે ભૂમાતા બ્રિગેડનું જે સ્ટેન્ડ રહ્યું હતું તેના વિશે શું કહેશો? કારણ કે એ વખતે એક સમય એક તક હતી કે સમગ્ર વિવાદને શાંત પાડવામાં આવે, કંઈક સોલ્યુશન કરવામાં આવે, પરંતુ એ ન થયું અને હવે ત્રંબકેશ્વર મંદિરમાં પણ પ્રવેશનો મુદ્દો આગળ ચાલી રહ્યો છે, શું કહેશો? પહેલા પણ એ જ વાત હતી જેમ રુઝાનબેને કીધું ને હું પણ શરૂઆતથી એક જ વાત ઉપર દબાણ કરી રહી છું. તૃપ્તિબેન પોતાના પોલિટિકલ એજન્ડા માટે કામ કરી રહ્યા છે. એમને અગર કરવું જ હતું તો શનિ શિંગડાપુરનું કામ હજી પૂરું થયું નથી, એમાં શું ડિસિઝન આવ્યું એમને કશું કીધું નથી. ત્યાં આગળ એક વખત મુલાકાત કરી તેના સીએમ સાથે બધું એમની ઉપર છોડી દીધું. હવે એ ડિસિઝન લે, પહેલા એટલું બધું રોડ ઉપર ઊંઘી ગયા અને નાટક કર્યા અને ઘૂસી ગયા અંદર ને બળજબરી પ્રયાસ કર્યો, બધા જેટલા નાટક કરવા હતા એટલા કરી લીધા. હવે નવા નાટક એમને આ મંદિરમાં શરૂ કર્યા છે અને ત્યાં એમને પેશ્વાકાલીન મંદિર છે ત્યાંની બહેનો એમને ના પાડી રહી છે કે તમે ના કરશો. અગર ઇક્વાલિટીની વાત છે જેમ બહેને કીધું એમ હું પણ કહીશ કે આટલું બધું અહીંયા પોવર્ટી છે, કેટલા બધા પ્રોબ્લેમ્સ છે, કેટલા ઇસ્યુઝ છે, એજ્યુકેશનનો મુદ્દો છે. અગર એમની ભૂમાતા બ્રિગેડ આટલી બધી બ્રિગેડ હોય તો એ બ્રિગેડનો એનો પ્રોપર જગ્યા પર યુઝ કરે ને, શું કરવા આવા બધા ઇસ્યુઝ લઈને ખોટો ટાઈમ બગાડે છે. જો ધાર્મિક સેન્સિટિવ ઇસ્યુ છે, આની અંદર હિંસા ભડકશે તો એનો જવાબદાર કોણ? એ પોતે જવાબદારી લેવાના છે. પોતા કોઈ પણ સ્ટેટસ માટે, કોઈ પણ પોલિટિકલ રોટલા શેકવા માટે ક્યારે પણ કોઈએ પણ કોઈ પણ રાજનૈતિક પાર્ટી હોય એને પણ પોલિટિકલ મુદ્દો માટે ધાર્મિક સંસ્થાઓનો ઉપયોગ નહીં કરવો જોઈએ. પોતાના બળ ઉપર, પોતાના કામ ઉપર લડો. તમને જેવી રીતે હોય તમે પોતાનું કામ દેખાશે. અગર તમે પોતે વાત કરો છો કે હું એક સોશિયલ વર્કર છું, એક ઇક્વેલિટીની વાત કરું છું, તો ઇક્વેલિટી માટે ઘણા બધા વે છે. ગ્રાઉન્ડ સુધી કામ કરો, નહીં કે રોડ ઉપર આવી ગયા ને એક રેલી કાઢી લીધી ને રોડ ઉપર સુઈ જવાથી કંઈક તમારી ઇક્વાલિટી બહાર આવી જવાની છે. અને મંદિરોમાં જ પૂજા કરવાથી વાત નથી, દરેક જગ્યાના એક તરીકો હોય, દરેક વસ્તુ કરવાની એક સેન્સ હોવી જોઈએ, એક રજૂઆત કરવાની. તમે સરકારને કેમ રજૂઆત નથી કરતા? કેમ સીધા મંદિરોમાં પહોંચી જાઓ છો? કેમ તમારી બધી બ્રિગેડને લઈને રોડ ઉપર ઊંઘવા માંગો? તમને એની પરમિશન લેતા નથી. આવી રીતે મીડિયાની સાથે એટેન્શન ક્રિએટ કરવા માટે વન બાય વન આવી રીતે આપણા જે મેઇન ધાર્મિક સ્તંભો છે, અગર એમની અંદર જઈને આવા એક કહેવાય ને ચમકલા કરીને પોતાની પબ્લિસિટી રળવાની કોશિશ કરે છે, એમની ઉપર એક્શન લેવા જોઈએ. અને ખરેખર આ દેશની શાંતિ ડોળી રહ્યા છે. એમને કોઈ રાઈટ નથી કે આવો કોઈ પણ મુદ્દો લઈ અને કામ કરે. અગર કરવું છે તો કામ કરવાના ઘણા કામ છે, એમને મહેરબાની કરીને કરો. અને ઓપન ડિબેટમાં ચેલેન્જ કરીએ છીએ, આવે અમારી સાથે અને ડિબેટ કરે, એમને કેટલા કામ કર્યા છે અને અમે બતાવીએ એમને કે કેવી રીતે કામ થાય. જી નંદિનીબેન, ક્યાંક એવું લાગી રહ્યું છે કે વિવાદ ક્રિએટ કરવા માટે ધર્મ અને પોલિટિક્સ બંનેને ભેગા કરીને આખો વિવાદ કરવામાં આવી રહ્યો છે, કેવી રીતે જુઓ છો? કારણ કે ખૂબ જ સંવેદનશીલ આખો મુદ્દો આગળના સમયમાં બની શકે છે. કોઈ પણ આંદોલન થતા હોય યા કોઈ પણ હક માટે લડતા હોય ત્યારે એનો અંત તો આવે છે કે નથી આવતો, એ બધી વસ્તુ બરોબર છે. પણ એમાં કેટલા નિર્દોષ માણસો અંદર એના દંડ બનતા હોય છે, કેટલા માણસો આત્મહત્યા કરતા હોય છે, કેટલા માણસો અનસન ઉપર ઉતરતા હોય છે પોતાનો દેખાવ કરવા માટે, અને આ વસ્તુ ખોટી જ છે અને એ હક નથી. પણ બીજાઓનો દુરુપયોગ કરીને પોતે આગળ આવી રહ્યા છે. રુઝાન, આખી જે વાત છે, એક મંદિર પરથી બીજા મંદિરમાં એમણે કૂદકો માર્યો, આખો જે માંગ કરી રહ્યા છે, જો આ જ રીતે ચાલ્યા કરશે, આ જ રીતે ધર્મની બાબતને લઈને વિવાદ પેદા કરવામાં આવશે તો આગળ તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ પેદા થશે. આગળ કેવું ચિત્ર થઈ શકે છે જો આખા વિવાદનો અંત ન આવ્યો તો? એ આ બેનનું આ જેમ આ ડિઝાઇન છે જેમનું કે જે એજન્ડા છે તો આ એક આઈસેડ કે એક નેગેટિવ ડિરેક્શનમાં જઈ રહ્યું છે. કઈ રીતે? કારણ કે આ બહેનને તો બહેનોનો સાથ બી નથી મળી રહ્યો ને, ખાલી એમની પેલી 50-100 બ્રિગેડ આવીને ઉભી રહી જાય ને જે બધા ધતીન કરે. મારે તો એમને કેવું છે કે બેન એક બીજું કામ કરી લો, તમે અનશન ઉપવાસ શરૂ થઈ જાઓ. એટલે શું કે તમે અનશન ઉપવાસ કરો એટલે પછી જયો જયો થાય. બીજી વાત કે આ બહેનનો હવે નેક્સ્ટ સ્ટેપ કહી દઉં તમને, બે સ્ટેપ હોઈ શકે છે. એક તો આ બેન જશે ત્રિપુરામાં અને ત્યાંનું જે મંદિર છે જેમાં બહેનોને બી નથી કઈક પ્રિસ્ટ બનવા દેતા અને ભાઈઓ પ્રિસ્ટ એવું કઈક છે, તેમાં બેન ઉભા રહી જશે કે ભાઈ એ બી કરવા દો. એટલે અલ્ટિમેટલી આ ધીસ ઇઝ સમથિંગ નેગેટિવ એન્ડ શી ઇઝ મિસયુઝિંગ ધ લો. જે આપણો શું કહેવાય, જે આપણું કોન્સ્ટિટ્યુશન આપણને હક આપે છે કે ભાઈ તમે પ્રોટેસ્ટ કરો, નોન વાયલન્ટ પ્રોટેસ્ટ કરો, શી ઇઝ મિસયુઝિંગ દેટ. એટલે મારે એવું કેવું છે કે લેટ ગવર્મેન્ટ ફાઇન્ડ અ વે આઉટ એન્ડ સી ટુ ઇટ. આઈ મીન ધ ગવર્મેન્ટ, આઈ મીન ધ એડમિનિસ્ટ્રેશન, કે સી ટુ ઇટ કે આ બેન એ રીતે મિસયુઝ ના કરે, લોકોને આવી રીતે બોલવી ના દે. કારણ કે તમે આ 100 બહેનો જે એમની જોડે બ્રિગેડમાં ગયો છે ને, એ લોકોને પૂછો ને, બે જણને બોલાવીને કે બેન તું શું કરે છે, કે મને નહીં ખબર, મને તો 500 રૂપિયા આપીને બોલાવી છે, તો આવી ગઈ છું. એટલે યુ નો, એટલે એક દિવસ 500 રૂપિયા મને બિચારી જે 200-300 કમાતી હોય એને આરામથી ખાલી બસમાં બેસીને હો હો કરવાનું હોય. એટલે ભીડ, એક ભીડ ભેગી કરવાની. એટલે આ બધું આપણે જોવું પડશે. ને બીજું મારે તમારા માધ્યમથી આ બધા ટીવી મીડિયાને બી કહેવું છે કે પ્લીઝ સાહેબ, તમે
તમે લોકો અમને ના દર્શાવો, કારણ કે તમે દર્શાવો તો તેમની ઇમ્પોર્ટ. હા, ઇફ ઇટ ઇઝ અ મોમેન્ટ, ઇટ ઇઝ અ લોજિકલ ઇશ્યુ, ફેર, આપણે કરવું જ જોઈએ. આજે મીડિયા, આજકાલ મીડિયાના લીધે જ ઘણી બધી ચેન્જીસ આવી રહ્યા છે, એન્ડ વી એપ્રિશિએટ એન્ડ વી સેલ્યુટ ધ મીડિયા ફોર ધીસ. પણ આઈ વુડ રિક્વેસ્ટ કે તમે આવા લોકોને આટલું બધું ના આપો. હા, એ થેન્ક્સ ટુ અવર, અમે બી અહીંયા વુમેન્સ ડે ખરી, આજે તમારે હેપી વુમેન્સ ડે બધાને કરવું જોઈએ. એ દિવસે આજે આપણે સિલી કામના લીધે, સિલી ટોપિક પર આપણે વાત કરી રહ્યા છે એમના લીધે, કે આખી ટોપિક એમને દુભાઈ નાખી છે, અને આપણા રિલીજીયસ સેન્ટિમેન્ટ દબાઈ રહ્યા છે. રિલીજીયસ ઇઝ અ પર્સનલ ઇશ્યુ, આઈ લાઈક ટુ સે. અને હવે એક બીજો ખાસ પોઈન્ટ, અગર ઇફ ધીસ ઇઝ એન ઇશ્યુ એવરીવેર, લેટ અસ એક્સેપ્ટ દેટ, તો લેટ ગવર્નમેન્ટ, લેટ ધ લો કમ અપ, લેટ ધ જ્યુડિશિયરી કમ અપ વિથ યુનિવર્સલ, એ તો ઓબ્વિયસલી એમાં પાસ થશે એટલે બહુ ટાઈમ લાગશે, યુનિવર્સલ સિવિલ કોડ, જેમાં આ બધું જ આવરી લેવાશે. વી કેન ઓલસો વર્ક ઓન ધેટ, બટ એ તો કોઈ થવાનું નથી વર્ષો સુધી, તો આવી રીતે ખોટું ખોટું ટાઈમ ના બગાડે. જી સોનલબેન, એક એડવોકેટ તરીકે આખા વિવાદને જો તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો, કાયદાનો દુરુપયોગ થતો જોવા મળી રહ્યો છે આખા વિવાદને લઈને, અને આખા ઇશ્યુમાં કાયદાની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ બની રહે છે, તંત્રની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ બની રહેશે, જો આખા વિવાદને શાંતિપૂર્ણ રીતે તેનો ઉકેલ લાવવાની જો આપણે વાત કરીએ તો. આમાં એવું છે કે આ બેન જે રીતે કામ કરી રહ્યા છે, પોતાની એક જેમ એમને એક એનજીઓ હશે કે વોટ એવર, ગૃહ માતા બ્રિગેડ કરીને એક શરૂ કરી દીધું છે. એમને પરમિશન લેવા, પરમિશન પહેલા તો જ્યાં લોકોને જોઈએ છે ત્યાં મળતી નથી, નથી જોઈતી ત્યાં પરમિશન મળી જાય છે. એટલે પહેલા તો હું એવું કહીશ કે પરમિશન એમને મળી, પરમિશન વગર અગર કામ કરે છે તો પોલીસ એમની પર જાહેરનામાના ભંગનો જે હશે એ પ્રમાણે એમની અટકાયત કરશે, 2 કલાકમાં છૂટી જવાના છે. એટલે એનો કોઈ મતલબ નથી રહેતો. પરંતુ હું એવું કહીશ કે કોઈ એનજીઓ દ્વારા અથવા તો ગવર્મેન્ટ દ્વારા પોતે આવી રીતે શાંતિ જે ડહોળી રહ્યા છે અને ખોટું શાંતિ ભંગ થઈ રહી છે, અગર એવી રીતે એમની ઉપર કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે એમનું કે કોઈ પણ વસ્તુ થતી હોય, પણ આવી રીતે લોકોને ભડકાઈને, જેમ આમ બેને વાત કરી કે આટલા બધા લોકો ભેગા કર્યા છે અને એમની ઉપર એક્શન લેવામાં આવે અને એમને એમને પૂછવામાં આવે, તો ખરેખર બહેનોને ખબર પણ નથી કે કેમ જોડાઈ છે. એટલે એ બધી રીતે અગર જોવામાં આવે તો એમની પર એક્શન લેવાશે. રુઝાન, તમે શું કહેવા માંગો? મારે એટલું કહેવું છે કે આ બેન, ના ના, એમની બી જે સ્ટાઇલ છે એમને પરમિશન મળી જ જાય, કારણ કે 25 થી 50 જણ લઈને જાય છે. તમે અત્યારે બી અગર ક્લિપ્સમાં જોશો તો એટલા લોકો ભીડભાડ દેખાતી નથી કે એક કે બે બસ દેખાશે, એટલે વધારે લોકો અંદર આવી બી નહીં શકે, આમ બી અંદર જોયું બી નથી કે કેટલા લોકો બેઠા છે ને કેટલા શું છે. એટલે આ બેનની એ જ સ્ટાઇલ છે કે ખાલી 25-50 જણ, એટલે પેલા અકોર્ડિંગ ટુ ધ કોન્સ્ટિટ્યુશન પરમિશન તો આપવી જ પડે, એટલે ધે કાન્ટ સ્ટોપ ધેટ. અને આ 25-50 જણ લઈને આપણે આટલા બધાને દોડતા કરે છે ફ્રીમાં, એટલે ધીસ ઇઝ અ સ્ટાઇલ ઓફ વર્કિંગ એન્ડ વી શુડ કન્ડેમ ઇટ. નંદિનીબેન, આખા વિવાદને લઈને તમારો એક લાસ્ટ ઓપિનિયન જો જાણવા માંગુ. વિવાદ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે, વધારે ઘેરો બની રહ્યો છે, ત્યારે સોલ્યુશનને લઈને તંત્રની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ કહી શકાય? નિર્દોષો એનો ભોગ બની રહ્યા છે, ગરીબ લોકો બિચારા સપડી રહ્યા છે કે જેમને એ વખતે કામ ધંધો કશું ન હોય ને આ વિવાદના લીધે પોતાનું બધું બંધ રાખવું પડતું હોય છે, અને જે શહેરમાં બધું ચાલી રહ્યું છે એમાં અશાંતિ ઉભી કરવી, પ્લસ દેશમાં બી અશાંતિ ઉભી કરવી, બીજાઓને ડિસ્ટર્બ કરવા, આજ વસ્તુ એ લોકો કરી રહ્યા છે, એટલે બંધ થાય તો બહુ સારી વસ્તુ છે. જી ચોક્કસ. ત્રણેય ગેસ્ટનો ખૂબ ખૂબ આભાર તમે ચર્ચામાં જોડાયા તે બદલ. તો આખો જે વિવાદ ચાલી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક તેનો ઉકેલ ઝડપથી આવે તે અત્યારે ખૂબ જ જરૂરી બની ગયું છે, કારણ કે આ વિવાદ જોતા એવું લાગે છે કે જો આ વિવાદ ઘેરો બને તો ચોક્કસથી તેના નેગેટિવ અસર વધારે જોવા મળશે. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.